नमस्कार मित्रों, हूँ डॉक्टर रोहन वक्ता, ऑर्थोपेडिक सर्जन, लिगामेंट एंड स्पोर्ट्स इंजरी स्पेशलिस्ट, अहमदाबाद गुजरात थी। आजना आपना वीडियो में आपणे बात करीशुं के घूंटणनी गादी एटले शुं अने घूंटणनी गादी फाटी जवू एटले शुं। तो घणी वार मित्रों तमने सांभळवामां आवतुं हशे कि घूंटणनी गादी फाटी गई, घूंटणनी गादी घसाई गई, कि गादीमां इजा थयेली छे। तो सौथी पहेला आजना वीडियोमां आपणे समझीए कि आ गादी एटले शुं। તો આ ની મોડલમાં હું તમને બતાવીશ કે ઘૂંટણ જે છે બે હાડકાથી બને છે, એક ઉપરનું હાડકું અને નીચેનું હાડકું। ઉપરનું એટલે કે થાપાનું હાડકું, નીચે એટલે કે પગનું હાડકું, જેને ફીમર અને ટીબિયા બોન કહેવામાં આવે છે। જ્યારે પણ આપણે ચાલીએ છીએ ત્યારે શરીરનું વજન આખું પગ ઉપર આવવાના કારણે ઘૂંટણ ઉપર આવે છે। જેમ ગાડી ચલાવતી વખતે ઝાટકા ના લાગે એમ ગાડીમાં જમ્પર આપવામાં આવેલા છે, એમ ઘૂંટણમાં ઝાટકા ના લાગે તેથી બે હાડકાની વચ્ચે આ જે કુશન આપેલા છે જેને ગાદી કહેવામાં આવે છે, જેના કારણે ચાલતી વખતે બે હાડકા વચ્ચે ઝાટકા નથી લગતા અને ઘર્ષણ નથી થતું અને હાડકાનો ઘસારો નથી થતો। તો તમે જોઈ શકો છો કે બે હાડકાની વચ્ચે આ જે રચના છે જેને ગાદી એટલે કે અંગ્રેજીમાં મેડિકલ ભાષામાં એને મેનિસ્કસ કહેવામાં આવે છે। એવી બે ગાદી હોય છે, એક પગમાં અંદરની સાઈડ ગાદી અને પગમાં બહારની બાજુની ગાદી। અંદરની જે બાજુની ગાદી છે જેને મીડિયલ મેનિસ્કસ કહેવામાં આવે છે અને બહારની બાજુની ગાદી છે જેને લેટરલ મેનિસ્કસ કહેવામાં આવે છે। તો આ ગાદીનું કામ શું છે? તો જ્યારે આપણે ચાલીએ કે પગ વાળીએ ત્યારે બે હાડકા વચ્ચે ઘસારો ના થાય, બે હાડકા વચ્ચે ઝાટકા ના લાગે અને ઘર્ષણ ના થાય અને આપણે સ્મૂથલી ચાલી શકીએ અને નાની ઉંમર આપણે હાડકામાં ઘસારો ના થાય, એ એનું મુખ્ય કામ છે। હવે જ્યારે આપણે ગાદી ફાટી જવાની વાત કરીએ છીએ તો એ શું છે? તો ગાદી જ્યારે ફાટી જાય છે ત્યારે અમે એને બે પ્રકારમાં ડિવાઈડ કરીએ છીએ। બે પ્રકારના લોકોમાં ગાદી ફાટેલી જોવા મળતી હોય છે, એક મોટી ઉંમરના કારણે ગાદી ફાટી જવી અને બીજું નાની ઉંમરના વ્યક્તિમાં ગાદી ફાટી જવી। મોટી ઉંમર એટલે લગભગ 50 વર્ષથી મોટી ઉંમરમાં ગાદી ફાટી જવી તો એની ટ્રીટમેન્ટ અલગ પ્રકારથી થાય છે, અને નાની ઉંમર એટલે કે 35 થી 40 વર્ષથી નીચેની ઉંમરમાં ગાદી ફાટે તો ટ્રીટમેન્ટ અલગ પ્રકારે થાય છે। તો મોટી ઉંમરમાં ગાદી ફાટવી એટલે શું? જેમ જેમ આપણી ઉંમર થતી જાય છે તેમ ઉંમરના કારણે શરીરના દરેક અંગમાં ઘસારાની એક અસર જોવા મળે છે। જેમ કે વાળ સફેદ થાય છે, આંખમાં મોતિયો થાય છે, કાનમાં ઓછું સંભળાય છે, સ્નાયુ નબળા પડે છે, એમ ઘૂંટણમાં પૂરી જિંદગી વજન આવવાના કારણે આ જે ગાદી છે ધીમે 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 એની સાઇઝમાં પાતળી થવા માંડે છે અને એની રચના નબળી પડવા માંડે છે અને સાથે સાથે હાડકામાં ઘસારો બી થાય છે। તો મોટી ઉંમરની વ્યક્તિમાં આપણે એક્સરે કે એમઆરઆઈ કરાવીએ તો એમાં આપણને જોવા મળતું હોય છે કે ગાદી ફાટી ગયેલી છે, તો એને ઘસારાના કારણે ફાટી ગયેલી ગાદી કહેવામાં આવે છે। પણ નાની ઉંમરની વ્યક્તિ કે જેના સાંધામાં કોઈ જ ઘસારો નથી, એના સ્નાયુ બરાબર છે, છતાં પણ ગાદી કેમ ફાટી જાય છે? તો જ્યારે ચાલતી વખતે પગ અચાનકથી મચકોડાઈ જાય એટલે કે ટ્વિસ્ટ થઈ જાય, જમીન પરથી બેઠા બેઠા ઊભા થતી વખતે પગ અચાનકથી મચકોડાઈ જાય અને કટાક અવાજ આવે, ખાડા ટેકરામાં ચાલતી વખતે શરીરનું વજન વધારે પડતું ઘૂંટણ પર આવી જાય, કાં તો પછી કોઈ સ્પોર્ટ્સ રમતી વખતે, કૂદકો મારતી વખતે, ડાન્સ કરતી વખતે, ગરબા કરતી વખતે, સીડી પર ચડતી ઉતરતી વખતે જ્યારે એબનોર્મલી અકુદરતી રીતે પગ ફરી જાય, મચકોડાઈ જાય, ત્યારે બે હાડકાની વચ્ચે ગાદી આવી અને ગાદી પૂરી રીતે ફાટી જતી હોય છે। તો એ જ્યારે ગાદી ફાટી જાય છે તો ઘૂંટણમાં દુખાવો ચાલુ થાય છે। ગાદી ફાટી જવાના લક્ષણો શું છે? તો ઘૂંટણમાંથી કટકટ પ્રકારનો અવાજ આવવો, પગ વાળતીને સીધી કરતી વખતે અચાનકથી પગ લોક થઈ જવો એટલે અંદરથી અટકતું હોય એવું લાગે, સીડી ચડવા ઉતરવામાં દુખાવો થવો, પગ પલાઠી વાળવામાં તકલીફ પડવી, જમીન પર બેસવામાં તકલીફ પડી, સીડી ચડવા ઉતરવામાં તકલીફ પડે, લાંબુ ચાલ્યા પછી બેસી જવાનું મન થાય, એ બધા ગાદી ફાટી જવાના લક્ષણો છે। ગાદી ફાટી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો સામાન્ય રીતે જો ઘૂંટણમાં દુખાવો થતો હોય તો કોઈ પણ ડોક્ટર એટલે કે ઓર્થોપેડિક સર્જન પહેલા ઘૂંટણનો એક્સરે કરે છે। એક્સરેમાં આપણને સામાન્ય રીતે હાડકા કેવા છે ખ્યાલ આવે, હાડકાની વચ્ચે જગ્યા કેવી છે ખબર પડે, પણ ગાદી જે છે હાડકાની બનેલી નથી એટલે એક્સરેમાં દેખાતી નથી। તો ગાદી કેટલા પ્રમાણમાં ફાટેલી છે એ જોવા માટે એમઆરઆઈ કરવો જરૂરી બને છે। એમઆરઆઈમાં આપણને ખ્યાલ આવે છે કે ગાદી ફાટી છે કે નથી ફાટી અને ફાટી છે તો કેટલા માત્રામાં ફાટી છે। તો આના પછી સવાલ આવે છે કે આની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી? તો આની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી? કસરતથી કરવી, પટ્ટો પહેરીને કરવી, ઇન્જેક્શન આપવું કે પછી ઓપરેશન કરવું, એ આપણને એમઆરઆઈ કરાયા પછી જ ખ્યાલ આવે છે। એમઆરઆઈમાં મેનિસ્કસનું એટલે કે ગાદી કયા ગ્રેડ 1, 2 કે 3 ફાટી છે એ પ્રમાણેની ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે, જેના વિશે આપણે વિસ્તૃતમાં આના પાર્ટ 2ના વિડીયોમાં વાત કરીશું। આજના વિડીયોમાં આપણે વાત કરી કે ઘૂંટણની ગાદી કયા પ્રકારની હોય છે અને એની ઈજા કેવી રીતે થાય છે। આના વિશે આપને કોઈ સવાલ હોય, ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં લખીને પૂછી શકો છો। નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે, એના પર બી તમે પૂછી શકો છો। અને ગાદીની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે એના માટે
તમે પાર્ટ 2 નો વિડીયો વિસ્તૃતમાં જોઈ શકો છો. ધન્યવાદ.